अय्यर साहेब परम गुरु पाठशाला इंग्लिश मीडियम स्कूल सहरसा हूँ उपासनी फाल्गुनी आप सब विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण कार्य पद्धति में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों आज अपने गुजराती सेकंड लैंग्वेज धोरण 12 जेमा यूनिट 1 क्रोधी स्वभाव ने जीतवो ने जेना कवियत्री विषय पहली वीडियो में आपणे जोयुं हतुं अने तेमनो परिचय केड्यो हतो। जेनी अंदर आपणे जोयुं के कोईपण पाठ्यपुस्तक तमे जोजो गुजरातीना धोरण 7, 8, 9, 10, 11, 12 में तो पाठ्यपुस्तकना शुरुआतमां प्रथम यूनिटमां मीराबाई प्रेमानंद दयाराम भालण नरसिंह मेहता आवाज कवियोथी एनी शुरुआत थाय छे। परंतु अत्यारे आपणे जोईए तो धोरण 12 द्वितीय भाषा जेमां प्रथम यूनिट कोई नवा ज एक कवियत्री नवा तो न कहेवाय पण छता पण जेनी शुरुआत એમનાથી થઈ અને એ કવિયત્રી એટલે ગંગા સતી એમના વિશેનો આપણે પરિચય કેળવ્યો ઘણું બધું જોયું કે ગંગા સતી તેમના ભજનો એમણે જે કઈ રચના કરી કાવ્યની તે ભજનો તરીકે પ્રસિદ્ધ છે। તેમના ભજનોમાં ભગવાન તો ખરો જ પણ આત્માને ઉદ્દેશીને આપણને એક માનવજાતને સંદેશ મળતો હોય તેવું આપણને લાગે। ગંગાસતીના ભજનો તેમની શિષ્યા પાનબાઈ અથવા તો એવું કહીએ કે પુત્રવધુ એણે ઉદ્દેશીને જ લખ્યા છે। તેમણે કેમ આવા 52 ભજનોની રચના કરી તેના વિશે પણ આપણે પ્રથમ વિડિયો પાર્ટ 1માં માહિતી મેળવી હતી। હવે આ પાઠ્યપુસ્તકમાં આપેલ ગંગા સતી રચિત ભજન ક્રોધી સ્વભાવને જીતવો ને જેની કાવ્યની સમજૂતી પુસ્તકની નીચે આપેલ શબ્દોની સમજૂતી તો આપણે હવે કાવ્યનું પઠન અને સાથે સાથે શબ્દ સહ પંક્તિબદ્ધ તેની સમજૂતી આપણે અભ્યાસ કરીશું। તો આપણને ખબર છે કે ગંગા સતીએ રચેલા ભજનોમાં કંઈક ને કંઈક જીવન સંદેશ મળે છે, એવો જ સંદેશો એમના આ ભજનમાં પણ। પાનબાઈ તો ફક્ત એમનું માધ્યમ છે પણ મેઇન માનવ જાતિને એમણે સંદેશ આપ્યો છે કે એમની એક એક પંક્તિ આપણે જ્યારે પઠન કરીએ ને ત્યારે આપણને અંદરથી એક પ્રકારનું ચૈતન્ય પ્રગટ થતું હોય, એના શબ્દનો અર્થ જ્યારે સમજવામાં આવે ત્યારે આપણી અંદર કોઈક એક અજીબ નવીન ચેતનાનો સંચાર થતો હોય તેવું આપણને થાય છે। તો વિદ્યાર્થી મિત્રો એનું ટાઇટલ જ છે ક્રોધી સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ રહે। ક્રોધ મીન્સ ગુસ્સો રોષ, એને આપણે કઈ રીતના જીતવો આપણે અગાઉ જોયું હતું કે માણસના સ્વભાવમાં આપણી અંદર 6 પ્રકારના દુશ્મનોને આપણે પાલી અને પોષીએ છીએ જેને આપણે કહેવાય ષડ રીપુ, અને એવાના સકંજામાંથી મોટા મોટા ઋષિ મુનિઓ સાધુ સંતો પણ છટકી નથી શક્યા, જેનું ઉદાહરણ દુર્વાસા ઋષિ। આપણે કહીએ કે ક્રોધનું બીજું નામ શું તો કે દુર્વાસા ઋષિ, એવા દુર્વાસા ઋષિ પણ ક્રોધવશ થઈ સરસ્વતીને શ્રાપ આપ્યો હતો। આ વાત આપણા પુરાણોમાં પ્રચલિત છે।
અને તેમને બ્રહ્માએ ખૂબ ઠપકો આપ્યો હતો. તો વિચાર કરો કે આવા ઋષિ મુનિ જો એ ક્રોધથી બચી શક્યા ન હોય તો આપણે તો પામર જીવ. વિદ્યાર્થીઓ, ક્રોધ એ આપણને જળ મૂળથી બાળી નાખે છે. એટલે આ છ જે દુશ્મન છે એમાંનો મેઇન જે છે ને રિંગ લીડર ક્રોધ, એને જો આપણે કાબૂમાં લીધો, એને જો આપણે વશમાં કર્યા, એનાથી જો આપણે તરી ગયા તો સમજવું કે આપણું જીવન સુંદર, સરળ અને સહજ બની શકે. આ વાત ગંગા સતી તેમના શિષ્યા પાનબાઈ દ્વારા સમગ્ર માનવજાતિને સંદેશ આપે છે. તો ક્રોધી સ્વભાવને આપણે શું કરવાનું છે? જીતવાનું છે, વિજય મેળવવાનો છે. પણ એ વિજય એટલે કેવો? પછી અંતરમાં કદી રાખવો નહીં દ્વેષ કે ક્રોધ, અંતરમાં બિલકુલ એને ત્યજી જ દેવો, એનું નામો નિશાન કરવું, તો જ એ વિજય કહેવાય. સમાનપણે સર્વમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ રહે. મિત્રો, કાવ્યની નીચે શબ્દ સમજૂતી આપી છે જેમાં વર્તવું ખરેખર એ તળપદી ભાષાનો શબ્દ છે. એનો શિષ્ટ અર્થ થાય છે વર્તવું, એટલે કે વર્તન કરવું, બિહેવિયર. તો કેવું વર્તન કરવું? સમાનપણે, ઇક્વાલિટી, બધાની સાથે સરખું, કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નહીં, ક્રોધ નહીં, આવેશ નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ તરંગ નહીં, બધાની સાથે, કોઈને પદનો મોહ નહીં, પ્રતિષ્ઠાને નહીં, બસ સાથે વ્યવહાર કરવો. ટાળી દેવો મનનો વિરોધ રે. ફક્ત અત્યારે આપણે જોયું ને તો ઘણી વખત મળે છે કે હા તને માફ કર્યો, હા તને માફ કર્યો, પણ અંદરથી તો કંઈ કંઈક થતું હોય, ક્યારે સમય મળે અને હું એને એમને કે બદલો લઉં. તો આને કહેવાય ટાળી દેવો, એવોઈડ કરવો, મનનો વિરોધ. મનમાં પણ કોઈ પણ ખૂણામાં એનું સ્થાન ન હોવું જોઈએ ક્રોધનું. એવી વાત ગંગા સતી કહે છે. હે જી રામ, નિર્મળ શક્તિ, નિર્મળ થઈને કામને જીતવો ને રાખવો અંતરમાં વૈરાગ રે. આ પંક્તિની અંદર જુઓ, હે જી રામ આગળ ભણાવે છે. તો રામ એટલે ભગવાન રામ, બરોબર છે. પણ અહીંયા ઘડી આ કાવ્યમાં રામ એટલે કે આત્મા, અહીંયા આત્મા વિશેની વાત કરી છે કે આપણો આત્મા કેવો નિર્મળ. આ પણ તળપદી ભાષાનો શબ્દ છે. એનો શબ્દ, એનો શિષ્ટ શબ્દ છે નિર્મળ, એટલે કે પવિત્ર. તો આવી રીતના રહેવું. બીજું કહે છે આગળ કે નિર્મળ થઈને કામને જીતવું. આપણી અંદર માનવજાતમાં કામ, ક્રોધ, ઈચ્છા, આકાંક્ષા, તૃષ્ણા, આ બધાથી આપણું જીવન કેવું કહેવાય, સકંજામાં જકડાયેલું હોય એવું લાગે છે. કવિયત્રી કહે છે કે આને જીતવાનું છે, રાખવું અંતરમાં વૈરાગ રે. મિત્રો, વૈરાગ તળપદી ભાષાનો શબ્દ છે. એનો શિષ્ટ શબ્દ છે વૈરાગ્ય. તો વૈરાગ્ય એટલે શું? સંસાર છોડી દીધો હોય, ભગવા કપડાં પહેર્યા હોય, ગળામાં માળા હોય તુલસીની, કાનમાં તિલક કર્યું હોય, આમ કપાળે તિલક કર્યું હોય અને બસ ભગવાનનું નામ દેવું, એને વૈરાગ્ય કહેવાય? ના, વૈરાગ્ય એટલે કે સંસારમાં રહીને પણ આપણે વૈરાગ્ય રીતે જીવી શકીએ. આપણી અંદર રહેલા જે આ દોષો છે એ દોષોને ત્યજવાના છે, અને એટલે કીધું છે કે વૈરાગ, અંતર, આપણું હૃદય નિર્મળ બનાવવું છે, પવિત્ર. જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. વૈભવ, સમૃદ્ધિ, પૈસો,
આજે જુએ ને તો માણસ પૈસા પાછળ, પદ પાછળ, પ્રતિષ્ઠા પાછળ, કીર્તિ પાછળ દોડતો નહીં, ભાગતો ફરે છે. ક્યાંથી શું મળે, કેવી રીતના મળે, કેવી રીતના લેવું, કોનું લઈ લેવું, કોને ખલાસ કરવો, બસ આ જ કામના. વૈભવ એટલે પૈસો થાય, પૈસાની જરૂર છે જીવન જીવવા માટે, ખાવું પીવું જોઈએ, સારી રીતના રહેવું જોઈએ, એના માટે જરૂરી છે. પણ વગેરે મન ચંગા તો કથરોટ મેં ગંગા, આપણે સંતોષ માણસની અંદર સંતોષ નથી, એની ઈચ્છાની કોઈ અંત નથી, એની લોલુપતા લાલચ હંમેશા વધતી જ રહે છે, વધતી જ રહે છે, વધતી જ રહે છે, કોઈ કાળે એનો અંત નથી આવતો. એટલે ગંગા સતી કહે છે કે આ બધું જે વૈભવ છે એને મિથ્યા જાણવો. મિથ્યા જાણવો મીન્સ એને બિલકુલ તુચ્છ માનવો, અને આ રીતના ટાળી દેવો દુર્જનનો રાગ રે. એટલે એમ કે જેવી રીતના આપણે દુર્જન વ્યક્તિનો સંગ નથી કરતા, આપણને ખબર પડે કે આ વ્યક્તિ આવો છે એટલે આપણે એનાથી એને અવોઈડ કરીએ, એનાથી દૂર રહીએ, એવી રીતના વૈભવને પણ ત્યજવો જોઈએ. હે જી રામ, આલો ને પરલોકની આશા તજવીને રાખવું અભ્યાસમાં ધ્યાન રે. આલો એટલે કે અહીંયા, અને પરલોક આપણે જો પૃથ્વી ઉપર રહેલા આપણા જન્મને, મનુષ્ય જન્મને કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી પસાર થઈએ અને આપણા કર્મના અનુસંધાને આપણને મનુષ્ય જન્મ મળે, એમાં આપણે કેવા કર્મ કરીએ છીએ એ પ્રમાણે આપણો આગળનો ભવ એટલે કે જન્મ એ સાર્થક થાય છે. ભગવાન પણ કહે છે કે વિધાતાના લેખ ઉપર મેઘ મારી શકાતો નથી. તો આ લોકમાં જો આપણે કંઈક સારું કરીશું તો પરલોક આપણો સુધરી જશે. તો આપણે ભગવાનને કહી શકીએ કે ભાઈ મેં નીચે આ કામ કર્યું, મારું જોવો આ ડેટા. પણ એ ક્યારે કહી શકીએ, જ્યારે આપણે સત્કર્મ સારા કાર્ય કર્યા હોય તો કરી શકીએ. તો કે આપણે આલોક અને પરલોકની આશા તજવીને રાખવું અભ્યાસમાં ધ્યાન રહે. અભ્યાસ, અભ્યાસ એટલે આપણે જ્યાં ભણીએ છીએ તે, એ તો છે જ, પુસ્તક વાંચવું એ તો છે જ, પણ અહીં આગળી અભ્યાસનો અર્થ થાય છે ભગવાનને જાણવાની કોશિશ કરવી. અત્યારના યુવાન જુઓ, બસ ખાવું પીવું અને મસ્તથી રહેવું, ઈટ બી ડ્રિંક મેરી હેપી, આ એમની લાઈફ સ્ટાઈલ. તો ગંગા સતી કહે છે કે આપણા જીવનકાળમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, બાળપણ તો વીતી ગયું, હવે યુવાની, એમાં આપણે કેવા કર્મ કરીએ છીએ એના ઉપર આપણું જીવન જાણી શકાય છે. તો કે આપણે ભગવાનને જાણવાની, ભગવાનને મેળવવાની કોશિશ કરવી જોઈએ, એનો કહે છે અભ્યાસ. તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવીને મેળવું અંતરનું માન રે. તરણું, તરણું મીન્સ ઘાસ, ગ્રાસ, કે જે પાકની આજુબાજુ ઉગી નીકળે અને આપણે એને નિંદણ કરી નાખીએ છીએ, એવી રીતના આપણે મેળવેલી જે બધી સિદ્ધિઓ છે, જે કીર્તિઓ છે, એ કીર્તિઓનો ગર્વ હોવો જોઈએ પણ અભિમાન ના હોવો જોઈએ. કે છે કે આ બધી જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને આપણે તરણા સમાન ગણવી જોઈએ, અને એવી તુચ્છ ગણી અને આપણે અભિમાનને છોડવું જોઈએ, અભિમાન આપણે ત્યજી દેવું જોઈએ. હે જી રામ, ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વરતવું વચનની માય રહે. ફરી આવ્યું હે જી રામ, આત્માને સંબોધીને કહે છે કે આત્મા કેવો છે, નિર્મળ, તો પરમાત્મામાં લીન થાય.
तो के गुरुमुखी, गुरु एटले मोटू, मुखी एटले मुख, एटले के मोटू मुख नहीं, गुरुमुखी मीन्स गुरुना वचन प्रमाणे, गुरुना वचन में विश्वास राखीने, पोताना वचन में अड़ग रहेवू, दृढ़ रहेवू, मक्कम रहेवू, अने गुरुए कह्या प्रमाणे ज वर्तवू, तळपदी भाषानो शब्द छे, शिष्ट शब्द छे वर्तवू, तो एमना वचन में ए प्रमाणे वर्तन करवू। આપણે જોઈએ ને તો રામ અને કૃષ્ણ એક મર્યાદા પુરુષોત્તમ, એક પૂર્ણ પુરુષોત્તમ, તો રામ આપણને જોઈએ ને આપણા જીવનમાં તો રામે જે કર્યું છે ને તે આપણે આપણા જીવનમાં કરવાનું છે। મિત્રો યાદ રાખજો, ફરી કહું છું કે રામે જે કર્યું છે તેને આપણા જીવનમાં ઉતારીશું તો આપણું જીવન શ્રેષ્ઠ બનશે। કૃષ્ણએ જે કહ્યું છે તે, કૃષ્ણએ કર્યું છે તે નહીં, કૃષ્ણએ જે કહ્યું છે। આપણને ખબર છે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશીને જે વચનો કહ્યા છે ગીતાના, એ અર્જુન તો છે જ પણ અર્જુનના માધ્યમથી સમસ્ત માનવજાતને આપણને એ સંદેશો આપે છે। તો કૃષ્ણએ જે કહ્યું તે પ્રમાણે વર્તવું જોઈએ। અને એવું જ ગંગા સતી કહે છે કે ગુરુના વચન પ્રમાણે એમાં અડગ રહેવાનું। આગળ ગંગા સતી પાનબાઈને કહે છે કે જે ગુરુના વચન પ્રમાણે રહે છે તેમાં અડગ રહે છે, તેમાં વિશ્વાસ રાખે છે, એને તો નડે નહીં જગમાં કોઈ રે। ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ, એને નડે નહીં જગતમાં કોઈ રે। ગંગા સતી છેલ્લે કહે છે પાનભાઈને ઉદ્દેશીને કે જે આ પ્રમાણે રહે છે, આ પ્રમાણે મીન્સ ગુરુના વચનમાં વિશ્વાસ રાખી પોતાના વચનમાં અડગ રહે છે, આવા ભક્તોને જગતમાં કોઈ નડતું નથી અને અડતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગંગા સતીએ પોતાના ભજનમાં ક્રોધની ભયંકરતાની સાથે સાથે તેના પર વિજય મેળવવાના હાથ વગી હૈયા વગી ચાવીઓ પણ સમર્થ અનુભવ દ્વારા આપણને સૌને અને માનવજાતને એક આદર્શનો સંકેત આપે છે। અસ્તુ।